હેલો ચિલ્ડ્રેન ગુડ મોર્નિંગ એવરી વન ફ્રેન્ડ્સ આપણે એસે ટુ એસાઇનમેન્ટમાં ક્વેશ્ચન વન એ બી સી ડી એન્ડ ક્વેશ્ચન ટુ એ બી સી આટલા પ્રશ્નોનું રિવિઝન કરી લીધું છે હવે આપણે ક્વેશ્ચન ટુ ડી એન્ડ ઇનું રિવિઝન કરીશું ક્વેશ્ચન ટુ ડી રાઈટ આન્સર્સ ઓફ ધ ફોલોઇંગ ક્વેશન્સ આપેલા પ્રશ્નોના જવાબ લખો ત્યારબાદ આપણે રાઈટ સેન્ટેન્સ ફ્રોમ ધ પિક્ચર ચિત્ર પરથી વાક્યો લખો એનું રિવિઝન કરીશું સો ફ્રેન્ડ્સ લેટ્સ બી સ્ટાર્ટ ફર્સ્ટ વોટ ઇઝ ગોલુ હેઝ ફ્રેન્ડ્સ આપણે સ્ટોરીમાં જોયું હતું કે ગોલુની ફેમિલી જે દરિયા કિનારે ફરવા ગઈ હતી ત્યાં ગોલુ અને તેની બહેન પિંકુ શું કરી રહ્યા હતા ત્યાં અને ગોલુના હાથમાં શું હતું

આપણે અગાઉ વાત કરી એ મુજબ ગોલુ અને પિંકુ કઈ રમત રમી રહ્યા હતા નાવ ફોર્થ વોટ હેપન્ડ એટ ધી એન્ડ ફ્રેન્ડ્સ આ પ્રશ્ન માય પેજ ટુની સ્ટોરી અ કેમલ એન્ડ અ મેનમાંથી પૂછાયો છે તો ફ્રેન્ડ્સ તમને બધાને યાદ હશે કે આ સ્ટોરીમાં અંતમાં શું થાય છે ધ મેન વોઝ ગોઈંગ ફ્રેન્ડ્સ તે માણસ કોની સાથે જઈ રહ્યો હતો એન એલિફન્ટ અ હોર્સ અ કેમલ અ ડોંકી

સેવન્થ વોટ ઇઝ નિલેશભાઈ ડૂઈંગ ફ્રેન્ડ્સ આપણે બુકમાં આપેલું પિક્ચર રીડિંગ શીખી ગયા છીએ એ પિક્ચરમાં આપણે જોયું હતું કે નિલેશભાઈ કઈ ક્રિયા કરી રહ્યા હતા એટ હુ ઇઝ બાથિંગ ફ્રેન્ડ્સ આ પણ પિક્ચર રીડિંગનો જ પ્રશ્ન છે તો ફ્રેન્ડ્સ તમને બધાને યાદ હશે કે એ પિક્ચરમાં કોણ સ્નાન કરી રહ્યું હતું અને એના પછીનો જે પ્રશ્ન છે નાઇન હુ ઇઝ ડૂઈંગ એક્સરસાઇઝ તો આ પિક્ચરમાં એક્સરસાઇઝ કોણ કરી રહ્યું હતું આન્સર સેવન નિલેશભાઈ ઇઝ બ્રશિંગ તીથ આન્સર એટ

ફ્રેન્ડ્સ આ પેરેગ્રાફમાં આપણે એક્ટર વિશે શીખી ગયા કે એક્ટર જે પડદા ઉપર એક્ટિંગ કરે છે એની પાછળ કેટલા લોકો કાર્ય કરે છે એમની એક્ટિંગની પાછળ એમના ફિગર પાછળ કોણ કોણ મહેનત કરે છે એ આપણે શીખી ગયા છીએ તો યાદ છે ને તમને બધાને

કોણે શોધ્યો હતો આ પ્રશ્ન યુનિટ ફાઈવ હેલ્પિંગ હેન્ડ્સ ની એક્ટિવિટી ટુ એ ની સ્ટોરીમાંથી છે ફોર્ટીન વોટ વોઝ ડર્ટી ગંદુ શું હતું ફિફ્ટીન હુ ઇઝ એટ ધ યાર્ડ યાર્ડમાં કોણ હતું સિક્સટીન્થ વેર અ લિટલ માઉસ સ્ટાર્ટેડ પ્લેઇંગ ફ્રેન્ડ્સ આ પ્રશ્ન માય પેજ થ્રીની સ્ટોરી ધ માઉસ એન્ડ ધ લાયનમાંથી છે તો ફ્રેન્ડ્સ તમને બધાને આ સ્ટોરી તો યાદ જ હશે

પકડ્યો? આ ક્વેશન યુનિટ સિક્સ ની સ્ટોરી હાલફમાંથી અહી આપ્યો છે તો ફ્રેન્ડ એ સ્ટોરી તમને બધાને યાદ હશે તો આ સ્ટોરીમાં કોની પાસે એવી ટ્રી છે જે બીજા સાથે ફન કરે છે રમૂજ કરે છે અને બીજાને હેરાન કરે છે હાઉ મેની મોર ટાઈમ્સ ધ વિલેજસ કેમ ધેર ફ્રેન્ડ્સ આ સ્ટોરીમાં બોયના બોલાવવાથી ગામના લોકો કેટલી વાર એની પાસે દોડીને આવ્યા ક્વેશ્ચન ટુ ઇ રાઇટ સેન્ટેન્સીસ ફ્રોમ ધ પિક્ચર ચિત્ર પરથી વાક્યો લખો આ પ્રશ્નમાં તમને એક પિક્ચર આપવામાં આવ્યું હશે અને એ પિક્ચર પરથી તમારે તમારી જાતે વાક્યો બનાવવાના રહેશે એ ચિત્રમાં તમને શું શું દેખાય છે અથવા તો કોઈ વ્યક્તિ હોય તો એ કઈ ક્રિયા કરી રહ્યું છે આ પ્રમાણેના વાક્યો તમારે બનાવવાના રહેશે ફ્રેન્ડ્સ આ પિક્ચર રીડિંગમાં આપણે પાઠની સાથે પણ ચિત્ર વર્ણન કઈ રીતે કરી શકાય એ શીખી ગયા છીએ અને આપણે ઓનલાઈન ક્લાસીસમાં પણ પિક્ચર રીડિંગ કરીએ જ છીએ એટલે તમને બધાને યાદ હશે કે કઈ રીતે ચિત્રનું વર્ણન કરી શકાય અને એના ઉપરથી વાક્યો પણ લખવાની આપણે પ્રેક્ટિસ કરી છે તો એ મુજબ અહીં તમારે સેન્ટેન્સ લખવાના રહેશે સો ફ્રેન્ડ્સ અહીં તમને ગાર્ડનના પ્લેઇન એરિયાનું એક પિક્ચર આપ્યું છે તો ફ્રેન્ડ્સ આ પિક્ચરમાં તમને શું શું દેખાય છે આ પિક્ચરમાં કેટલા ઘર છે કેટલા વૃક્ષો છે અને ગાર્ડનમાં કેટલી રાઇડ્સ છે અહીં ગાર્ડનમાં કેટલા બાળકો રમી રહ્યા છે અને ફ્રેન્ડ્સ શું હિંચકા પર બેઠેલી પેલી છોકરી પડી ગઈ હશે અથવા તો જે પેલો છોકરો દોડી રહ્યો છે તો એ કેમ દોડતો હશે આ રીતના સેન્ટેન્સ તમે બનાવી શકો બટ ફ્રેન્ડ્સ બધા જ સેન્ટેન્સ તમારે અંગ્રેજીમાં બનાવવાના રહેશે નેક્સ્ટ પિક્ચર આ પિક્ચરમાં તમને શું શું દેખાય છે ઝાડ ઉપર શું છે આ ખિસકોલી ઝાડ ઉપર શું કરી રહી છે અથવા પેલી છોકરી ઝાડની ઉપર છે એની પાછળ છે ક્યાં હશે આ પિક્ચરમાં બાળકો કેટલા છે અને વડીલો કેટલા છે આ પિક્ચરમાં તમને કેટલા પક્ષીઓ દેખાય છે અને પ્રાણીઓ કેટલા છે આ પિક્ચરમાં કેટલા બાળકોએ ટોપી પહેરી છે અને ગાર્ડનમાં કેટલા ફૂલો છે નેક્સ્ટ પિક્ચર આ પિક્ચર ગાર્ડનનું છે કે પછી ફાર્મનું છે અથવા તો કોઈ રસ્તાની સાઈડ ઉપર છે દાદી છોકરાઓને કઈ સ્ટોરી સંભળાવી રહ્યા હશે નાવ નેક્સ્ટ પિક્ચર ફ્રેન્ડ્સ આ પિક્ચર ક્યાંનું છે તમને આ પિક્ચરમાં કયા કયા પ્રાણીઓ દેખાય છે અહીં કેટલા બાળકો છે નેક્સ્ટ પિક્ચર આ ચિત્ર શેનું છે અહીં તમને કેટલા લોકો કામ કરતા દેખાય છે અને ચિત્રમાં તમને શું શું દેખાય છે નાઉ નેક્સ્ટ પિક્ચર આ ચિત્ર તમને શેનું લાગે છે અહીં તળાવમાં કેટલી બતકો છે આ ચિત્રમાં કેટલા બાળકો છે અને કેટલા બાળકો રમી રહ્યા છે અહીં તમને કેટલા ફૂલો દેખાય છે નાઉ નેક્સ્ટ આ ચિત્રમાં તમને શું શું દેખાય છે અહીં કેટલા વ્યક્તિઓ છે અને ફ્લાવર પોટમાં કેટલા ફ્લાવર્સ છે અને ફ્રેન્ડ્સ મેટ ઉપર કોણ ઊંઘી રહ્યું છે નાવ નેક્સ્ટ ફ્રેન્ડ્સ આ ચિત્ર તમને શેનું લાગે છે અહીં કેટલા વ્યક્તિઓ કાર્ય કરે છે ખેતરની બાજુમાં તમને શું દેખાય છે કેટલા પંખીઓ ઉડી રહ્યા છે આમ તમારે પિક્ચર ઉપરથી સેન્ટેન્સ બનાવવાના રહેશે તમે પ્રશ્ન વાક્યો પણ બનાવી શકો અને વિધાન વાક્યો પણ બનાવી શકો ફ્રેન્ડ્સ તમને માત્ર પ્રશ્નો દ્વારા સમજૂતી આપવામાં આવી છે બટ ફ્રેન્ડ્સ તમે એ પ્રશ્નોના આન્સર આપીને પણ એના સેન્ટેન્સ બનાવીને લખી શકો અહીં તમને નારિયેરીના વૃક્ષો કેટલા દેખાય છે કેટલા બળદો છે અને આ કયો સમય છે સવારનો કે પછી સાંજનો